जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आपणे अत्यार सुधी 6 विधेयनी चर्चा पूरी करी, हवे एना थोड़ा दाखलानी चर्चा करीए छीए आगळ। बराबर, मे अमुक अहींया 7 दाखलानी रकम लखेली छे, क्रम प्रमाणे समजावतो जाउं छुं। पहेलो दाखलो छे cos इनवर्स cos 2π/3। 2π/3 એટલે કેટલા થયા? 120। અને આપણી પાસે cos ની શરત છે 0 થી π માં આવવું જોઈએ। બરાબર, તો આ cos ઇનવર્સ cos કેન્સલ થઈ જશે એટલે તમારો સીધો જવાબ શું આવી ગયો? 2π/3। અને 2π/3 બિલોંગ્સ ટુ શું થઈ જશે? 0 ટુ π। બોલો, પડી સમજણાની અંદર ખ્યાલ આવ્યો? ઓકે, હવે એક્ઝેક્ટ એના જેવો બીજો દાખલો એ લખ્યો, જુઓ। sin ઇનવર્સ sin 2π/3। હવે આમાં sin ઇનવર્સ sin ડાયરેક્ટ કેન્સલ ના થાય, કારણ કે 2π/3 એટલે 120 થયા। હવે આ 120, હવે sin ની શરત શું છે આપણી પાસે? -π/2 થી π/2, આ બે ચરણ છે આપણી પાસે, યાદ કરો। -π/2 થી π/2 sin ઇનવર્સ માટે છે કે નહીં? આ તો પછી તમે 2π/3 તો અહીંયા આગળ આવી જાય, એટલે એકાદી શક્ય બને। તો આ ખૂણાને સૌથી પહેલા પહેલા ચરણમાં લાવવો પડે, તો એના માટે તમારે આમાં એક સ્ટેપ લખવું પડે। આ sin ઇનવર્સ એમના એમ sin 2π/3 ની જગ્યાએ શું લખી શકાય? π - π/3। શું લખી શકાય? π - π/3। બરાબર, આનું 2π/3 એટલે π - π/3। હવે વિચારો, અહીંયા આગળ આપણા નિયમ પ્રમાણે 0, π/2 અને π। હવે ત્રિકોણમિતિના નિયમ પ્રમાણે π માઇનસ એટલે કયું ચરણ આવે? બીજું ચરણ। તો બીજા ચરણમાં કોણ પોઝિટિવ આવશે? sin। એટલે તમારી પાસે અહીંયા sin ઇનવર્સ, આ sin m ના m, એટલે બીજું ચરણ sin પોઝિટિવ, એટલે આનો જવાબ આટલો આવે। એટલે sin 2π/3 ને પહેલા મે સેમાં ફેરવ્યા sin π/3, સેમાં ફેરવ્યા sin π/3 માં। ક્લિયર? ઓકે, હવે તમે sin ઇનવર્સ sin કેન્સલ કરો એટલે તમારો જવાબ કેટલો આવ્યો? π/3। એટલે અહીંયા બિલોંગ્સ ટુ શું લખવાનું? -π/2 થી π/2 સંવૃતંત્ર। બોલો, ક્લિયર? પડી સમજણ? ઓકે, એવો જ અહીંયા દાખલો છે, જો tan ઇનવર્સ tan 3π/4। આપણે tan ઇનવર્સ માં આનો આ જ હતું, પણ વિવૃતંત્ર હતો તમારી પાસે, એટલે 3π/4 એટલે કેટલા થયા? 45 તરી 135, 135 તો બીજા ચરણમાં આવશે, તો એને પાછું લાવો પહેલા ચરણમાં। તો આની જેમ જ સાદો રૂપ આપ અહીંયા આગળ, તો તમારી પાસે અહીં tan ઇનવર્સ આ tan m ના m 3π/4 ની જગ્યાએ શું લખીશું? π - π/4। ક્લિયર? હવે પ્રશ્ન એ થાય છે, π માઇનસ આવ્યું તો બીજું ચરણ આવ્યું, તેમાં tan નેગેટિવ આવશે તમારી પાસે, તો શું આવશે જવાબ? tan ઇનવર્સ m ના m, પાઈ છે એટલે વિધેય ના બદલાય, એટલે આનો જવાબ આવ્યો -tan π/4। બોલો, ક્લિયર અહીં સુધી? હવે અહીંયા આગળ બે રીતે દાખલો થાય, બે રીતે કઈ રીતે સમજાવો? તમારી પાસે શું આવ્યું? -tan π/4 આવ્યો, કૌંસની અંદરની વાત ચાલે છે, -tan π/4 આવ્યું, તો આની જગ્યાએ તમે લખી નાખો આવી રીતે tan π/4, કારણ કે tan અયુગ્મ વિધેય છે, એટલે આ બંને વસ્તુ એક જ થઈ। પડી સમજણ? એક આ રસ્તો, આ રસ્તો ન વિચારવો હોય તો તમારી પાસે આ રીતે છે અત્યારે tan ઇનવર્સ -tan π/4 છે અત્યારે। બરોબર, તો અહીં આગળ તમારી પાસે tan π/4 એટલે 1 થઈ જાય, એની કિંમત પણ મૂકી શકાય, tan π/4 એટલે ટેબલ વેલ્યુ 1 છે તમારી પાસે। અહીં આગળ પણ તમારી પાસે એક ટેબલ વેલ્યુ આવતી હતી, જો અહીં આગળ π/3 આવી તમારી પાસે છે કે નહીં? તો અહીં આગળ તમારી પાસે બીજો રસ્તો કયો હતો કે આપણે સૂત્ર આપ્યું હતું એ, તો કે સાહેબ tan ઇનવર્સ -x, આ કો x કહેવાય, આ કો શું કહેવાય તમારા માટે? x। તો tan ઇનવર્સ -x નો જવાબ શું થાય? -tan ઇનવર્સ x। શું થાય? -tan ઇનવર્સ x થાય કે નહીં? એટલે બે રીતે થાય, કાં તો સૌથી પહેલા તમારી પાસે આ જે થીટા છે tan -tan π/4 એની જગ્યાએ તમે આ રીતે લખી નાખો, બારનો tan ઇનવર્સ m નું m રહેવા, બરોબર છે, પછી tan ઇનવર્સ m કેન્સલ કરો, જવાબ કેટલો આવ્યો? -π/4। એક આ રસ્તો, આવી રીતે ન કરવો હોય તો આ તમારી પાસે tan ઇનવર્સ -x છે, આ આખો -x થયો, આ માઇનસ tan ઇનવર્સ -x, તો આપણે શીખવાડ્યું છે એ પ્રમાણે,
કાનુ માઈનસ 12 આવતો રહેશે 10 આ યુગમાં વિદે છે એટલે 10 ઇનવર્સ શું થઈ ગયું અહીંયા 10 પાઈ બાય 4 થઈ ગયું કે નહીં 10 ઇનવર્સ માઈનસ x તો માઈનસ 10 ઇનવર્સ x તો પણ તમારી પાસે જવાબ આવ્યો માઈનસ પાઈ બાય 4 બિલોંગ્સ ટુ શું લખવાનું નિવૃત અંતરાલ માઈનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 બોલો પડી સમજાવણ ખ્યાલ આવી ગયો ઓકે ચલો હવે એ જ પ્રમાણે અહીંયા દાખલો છે હજુ આ દાખલો જે સમજાવ્યો ને જો એવો દાખલો અહીંયા છે છઠ્ઠા નંબરનો આપણે એ દાખલાની ચર્ચા પહેલા કરી લઈએ ચલો એ દાખલો સમજાવું તમને જો જો ધ્યાન હવે અહીં 10 ઇન્વર્સ છે ચલો 10 ઇન્વર્સ m ના n આ 10 m ના n 5 pi / 4 એટલે કેટલા થયા 225 45 50 225 થાય હવે 225 તો કયા ચરણમાં આવે ત્રીજા 180 થી 270 ની વચ્ચે તો હવે એને મારે પહેલા ચરણમાં લાવવું પડે તો 5 pi / 4 છે એની જગ્યાએ શું લખી શકાય pi + pi / 4 શું લખી શકાય pi + pi / 4 પડી સમજાવણ pi + એટલે ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં 10 પોઝિટિવ આવે એટલે અહીંયા તમારી પાસે શું આવશે 10 ઇન્વર્સ 10 pi / 4 હવે 10 ઇન્વર્સ 10 કેન્સલ થઈ ગયું એટલે શું આવી ગયું pi / 4 belongs to વિવૃત અંતરાલ માઇનસ pi / 2 થી pi / 2 બોલો ક્લિયર પડી સમજણ ઓકે હવે આ તમારી પાસે આ ત્રણ દાખલા જો બાકી છે તે જો થોડા અલગ છે બરાબર કઈ રીતે અલગ છે એ તમને સમજાવું અહીં 12 cos ઇન્વર્સ છે અહીંયા કયું વિધેય છે sin તો ના ચાલે બરાબર બંને વિધેય સરખા હોવા જોઈએ તો સૌથી પહેલા આપણે જે નિયમ છે એ પ્રમાણે આપણો સૂત્ર ચલો sin થીટા ને મારે cos માં લખવો હોય તો શું કરવું પડે cos 90 - થીટા શું કરવું પડે cos 90 - થીટા તો આ sin થીટા છે મારે એની જગ્યાએ મારે cos 90 - થીટા કરવા પડે ત્રણે ત્રણ દાખલામાં એ જ વસ્તુ અહીં કામમાં આવશે જોજો અહીંયા cos થીટા છે બાર sin છે તો મારે આને sin માં ફેરવવા પડે અહીંયા sec છે ને અહીં અંદર cosec છે તો cosec ને મારે સેમાં ફેરવવા પડશે sec માં એટલે બધી જગ્યાએ પહેલા શું કરવું પડશે 90 - થીટા બરાબર તો જો જો અહીંયા જો આ cos ઇન્વર્સ m ના m છે sin થીટા ની જગ્યાએ શું લખીએ છે cos 90 - થીટા શું લખ્યું મે cos 90 - થીટા ખૂણો 90 થી નાનો છે પહેલા ચરણમાં છે 180 ભાગ્યા 7 કરો જે પણ આવે 0 થી 90 ની વચ્ચે જ આવવાના છે પણ આપણે વિધેય બંને સરખા નથી એટલા માટે ના ચાલે એટલે વિધેય સરખા કરવા પડે તો તમારી પાસે શું આવ્યું અહીંયા cos ઇનવર્સ cos ચલો આની ચોકડી કરો 7 pi એમાંથી 2 pi જાય કેટલા આયા 5 pi / 40 ચોકડી ગુણાકાર કરો 7 1 7 2 1 2 તો 7 માંથી 2 જાય તો કેટલા વધે 5 pi અને નીચે કેટલા થયા 2 7 ને 14 બરાબર હવે 5 pi ભાગ્યા 14 કેલ્ક્યુલેટર માં ગણતરી કરી જોજો પહેલા ચરણમાં આવશે બરાબર ચલો cos ઇન્વર્સ cos કેન્સલ થઈ ગયું હવે વિધેય બંને સરખા આયા cos ઇન્વર્સ cos કેન્સલ એટલે તમારી પાસે આન્સર શું આવ્યો 5 pi / 40 belongs to 0 to pi આશરે કરવું હોય તો સમજાવું તમને ચલો જોઈએ pi એટલે કેટલા થયા 180 થાય કે નહીં 180 18 પંચા કેટલા થયા 90 કેટલા થયા 90 તો તમારી પાસે અહીંયા કેટલા આયા 900 આયા થયા કે નહીં હવે 900 આયા તમારી પાસે 900 ભાગ્યા તમારે કેટલા કરવાના 14 900 ભાગ્યા કેટલા કરવાના 14 ભાગાકાર કરો ચલો 14 2 28 14 6 14 5 70 અને 14 6 84 14 6 84 આવ્યો કે નહીં પાછા 6 વધ્યા 0 આવ્યો બરાબર પછી 14 4 56 થયું 64 પોઈન્ટ સમથિંગ આવી ગયો ખૂણો 0 થી 90 ની વચ્ચે આવવો જોઈએ પડી સમજણ અહીં આગળ ખ્યાલ આવે છે ઓકે ચલો બીજા દાખલાની ચર્ચા કરીએ હવે sin ઇન્વર્સ છે cos pi / 5 ના ચાલે ચલો sin ઇન્વર્સ cos ને sin માં ફેરવો તો શું કહેવાય cos 9 cos થીટા એટલે sin 90 - થીટા થયું કે નહીં અહીં આગળ ઓકે હવે sin ઇન્વર્સ sin હમણાં એમ ના એમ રહેવા દો ચલો આમાં ચોકડી કરો 5 pi ઓછા 2 pi કેટલા થયા 3 pi / 10 2 5 10 નીચે sin inverse sin cancel કેટલા થયા 3 pi / 10 belongs to sin વિધેય હતું
तो समवृत्त अंतराल माइनस पाई बाय 2 थी पाई बाय 2 शरत याद होवी જોઈએ, શરત યાદ ના હોય દાખલો ના થાય. પડી ગઈ સમજણ? ઓકે ચલો ફરી એકવાર આ દાખલો સમજાવું. સેક ઇનવર્સ સેક ટાઈમ કોસેક ને સેક માં ફેરવો તો સે 90 માઈનસ થીટા કેટલા થાય? 90 માઈનસ થીટા આ સેક ઇનવર્સ બરાબર. ચલો હવે આની અંદર લસા ના લેવો હોય તો આને 4 વડે ગુણો ઉપર નીચે આને 4 વડે ગુણી નાખો તો 4 * 4 ને 4 * 8 થાય કે નહીં? લો x પે વધારે સમજાવો 4 पाई बाय 8 અને આ पाई बाय 8 થયું કે નહીં? એટલે sec ઇનવર્સ sec 4 માંથી 1 જાય તો કેટલા વધ્યા? 3 पाई बाय 8 sec ઇનવર્સ sec કેન્સલ આન્સર શું આવશે? 3 पाई बाय 8 વિધેય કયું છે? sec ઇનવર્સ તો શરત શું આવે? 0 થી पाई એમાંથી શું કાઢી નાખવાનું? માઈનસ पाई बाय 2. બોલો ક્લિયર? સમજણ પડી ગઈ? ખ્યાલ આવ્યો? બીજા દાખલાની ચર્ચા કરીએ. મેં બીજા 9 દાખલા લખેલા છે એ સમજાવું છું બરાબર. હવે ધીમે ધીમે થોડી મેથડો અલગ અલગ આવતી જશે. એમાંનો પહેલો દાખલો લખેલો છે cos કૌંસમાં 2 sin ઇનવર્સ 3/4 cos કૌંસમાં 2 sin ઇનવર્સ 3/4. આ જે નવે 9 દાખલા મેં લખેલા છે એ બધા આદેશની રીતના દાખલા છે. સેના દાખલા છે? આદેશની રીતના. કમ્પલસરી તમારે દાખલામાં આદેશ લેવો પડે, બીજી રીતે થાય છે, પણ એ સૂત્ર જો આપણે સમજાવ્યું નથી એ આવશે ત્યારે સમજાવશું બરાબર. તો જો જો ધ્યાન આપીને સમજો. હવે આ cos 2 અને કાય શું છે? sin ઇનવર્સ 3/4. તમારે હંમેશા આના બરાબર આદેશ લેવાનો. ધ્યાનથી સમજવા પ્રયત્ન કરો. sin ઇનવર્સ 3/4 = થીટા. અહીંયા કમ્પલસરી શરત લખવી પડે થીટા બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ માઈનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2. આ શરત ન લખો તો અડધો માર્ક કપાય. પડી સમજણ? આ શરત ક્યાંથી આવી? ખબર પડી ગઈ ને? સાઈન ઇનવર્સ નો આવી ગયો. પ્રદેશ છે કે સહપ્રદેશ છે? શું છે? સહપ્રદેશ. શું છે? સહપ્રદેશ. ઓકે હવે આપણે અહીંયા બે રીતે સમજાવ્યું છે. આપણી પાસે અહીંયા શું છે? સાઈન ઇનવર્સ 3/4 = થીટા. કાતો તમે બંને બાજુ સાઈન વડે ગુણી નાખો. કાતો બંને બાજુ સાઈન વડે ગુણી નાખલા સાઈન અને સાઈન ઇનવર્સ કેન્સલ થઈ ગયા એટલે તમારી પાસે શું આવ્યું? સાઈન થીટા બરાબર શું આવી ગયું? 3/4 આવ્યું કે નહીં? એવું ન ભાવે તો આ સ્ટેપ ન લખો તો ડાયરેક્ટ પણ લખી શકાય. સાઈન ઇનવર્સ બીજી બાજુ જાય એટલે સાઈન ફંક્શન થઈ જાય, વિધેય થઈ જાય. તો એવી રીતે આપણે લખીશું. ચલો સાઈન ને સામે લઈ જાઓ એટલે sin થીટા બરાબર તમારી પાસે શું આવ્યું? 3/4. શું આવ્યું તમારી પાસે? 3/4 આવ્યું કે નહીં? ઓકે હવે રકમની અંદર કિંમત મૂકો. રકમ પકડો ફરીવાર. શું છે રકમ? cos 2 અને આની જગ્યાએ મૂકો થીટા એટલે આટલી તમારી રકમ થઈ. cos 2 થીટા થઈ કે નહીં? હવે તમારી પાસે cos 2 થીટા ના 3 સૂત્રો છે. ચલો પહેલું સૂત્ર 2 cos square minus 1, બીજું સૂત્ર 1 minus 2 sin square theta, ત્રીજું સૂત્ર cos square minus sin square. હવે આમાંથી કયું સૂત્ર ઉપયોગ કરીશ? તો કે આ બીજું. કેમ બીજું? કારણ કે મારી પાસે sin ની કિંમત છે. આ પણ લઈ શકે તો પાયથાગોરસ લગાઈ તમારે પહેલા cos શોધવો પડે. ખ્યાલ આવી ગયો બરાબર. અને ત્રીજું પણ લગાવી શકાય પણ આપણે બીજું સહેલું પડે 1 minus 2 sin square theta. આયો 1 minus 2. ચલો આ કિંમત વર્ક કરીને મૂકો 9/16 ગુણાકારની ક્રિયા પહેલા બરાબર એટલે 1/1 9/8. ચોપડી કરો વચ્ચે માઇનસ લસા આવશે તમારો 8. 8 × 8 9 × 9 શું આવ્યો જવાબ? -1/8. 9 મોટા છે ને એટલે શું આવ્યો જવાબ તમારો? -1/8. બોલો પડી ગઈ સમજણ? જોજો આવી રીતે બીજો દાખલો કરીએ. આપણે બધામાં ત્રિકોણમિતિના સૂત્ર આવશે. ત્રિકોણમિતિનું સૂત્ર તમને ખબર હોવું જોઈએ બરાબર. sin 2 tan inverse 4/5 sin 2 tan inverse 4/5 બરાબર. ચલો આપણે અહીંયા ધારી લો
तो tan इनवर्स 4 by 5 इक्वल टू थीटा, थीटा बिलोंग्स टू सुला किसू बोलो तो विवृत अंतराल माइनस पाई बाय 2 थी पाई बाय 2, क्लियर। अब तुम्हारी रकम शू बनी जैसे sin 2 थीटा, शू बन से रकम sin 2 थीटा, तो sin 2 थीटा नु અહીંયા તમારી પાસે tan છે અને ફેરવો અહીંયા આગળ માટે કરીને માટે શું લખીશું અહીંયા tan थीटा बराबर 4 by 5 tan ઇનવર્સ સામે જતા રહ્યા થઈ ગયા કે નહીં તો sin 2 થીટા sin 2 થીટા નું tan માં સૂત્ર કારણ કે મારી પાસે tan છે બરાબર તો શું છે સૂત્ર 2 tan थीटा upon 1 plus tan square थीटा થયા કે નહીં ઓકે મૂકી દો કે માં ચલો 2 tan थीटा કેટલા છે મારી પાસે 4 by 5 1 upon 1 4 by 5 નો સ્ક્વેર ચલો ઉપર સાધુ નું ભાગ ગુણાકાર 2 6 8 5 નીચે 1 ભાગ્યા 1 અને આનો વર્ગ કરો 16 ભાગ્યા 25 થયા કે નહીં અંશમાં કશો જ ફેરફાર કરવાનો નથી ચલો નીચે ચોકડી કરો દો તો કે સાહેબ 25 વત્તા 16 છેદ માં 25 25 એકો 25 16 એકો 16 અને 25 એકો 25 થઈ ગયા એટલે ઉપર તમારી પાસે 8 પંચમાંસ છે નીચે તમારી પાસે 25 વત્તા 16 કેટલા થયા 41 25 બરાબર થોડું સાદો રૂપ આપો 8 પંચમાંસ એમ ના એમ આખું ભાગાકારમાં છે કે નહીં ગુણાકારમાં લખો અને વ્યસ્ત કરી લો છેદનો છેદ અંશમાં આવી અંશમાં આવી જશે 25 ભાગ્યા 41 पायो पायो 25 तो शू आयो जवाब 8 5 40 छेद में 41 बोलो क्लियर है सुदे ओके चलो तीसरा दाखला की चर्चा करिए दाखला नंबर 3 tan स्क्वायर 1 by 2 cos इनवर्स 3 by 4 आयो धारी लिए चलो cos inverse 3 by 4 equal to theta, theta belongs to 0 to pi, माटे cos theta बराबर शूथ से 3 by 4, शूथ से रपम अवे 10 square 1 by 2 into theta, 1 by 2 into theta, पर आपड़े लखी शू theta by 2, शू लखी शू theta by 2, बराबर छे, चलो tan स्क्वायर थीटा बाय 2 નું સૂત્ર 1 માઈનસ cos થીટા 1 પ્લસ cos થીટા બધા સૂત્રો 11 માં ધોરણમાં શીખવાડેલા છે યાદ હોવા જોઈએ ત્રિકોણમિતિના સૂત્રો નહીં આવડે તો આમાં એક દાખલો નહીં આવડે બરાબર 1 માઈનસ cos થીટા upon 1 પ્લસ cos થીટા ચલો કિંમત મૂકો cos થીટો કેટલો છે 3 by 4 એટલે 1 ના છેદમાં 8 3 by 4 1 ના છેદમાં 8 3 by 4 चलो अंश અને છેદનો લસાઅ કેટલો આવશે 4 બરાબર તો ચોકડી કરો ચોકડી ગુણાકાર 4 ઓછા 3 4 ઓછા 3 લસાઅ 4 લખતો નથી કારણ કે અંશ અને છેદનો લસાઅ સરખો આવશે કેન્સલ થઈ જશે ચલો નીચે ચોકડી કરો 4 વત્તા 3 એટલે 4 માંથી 3 જાય 1 4 ને 3 કેટલા થાય 7 એટલે જવાબ કેટલો આવે તમારો 1/7 બોલો પડી સમજણ ક્લિયર ચોથા દાખલાની ચર્ચા કરીએ cos cos માં 3 cos ઇનવર્સ 2/3 બરાબર ઓકે ચલો ધારી લો cos ઇનવર્સ 2/3 equal to થીટા 2/3 equal to cos થીટા અહીંયા થીટા બિલોંગ્સ ટુ 0 ટુ પાઈ થઈ ગયું આ યાદ હોવું જરૂરી છે cos વિધેય છે તો 0 ટુ પાઈ આવે શું થશે રકમ cos 3 થીટા cos 3 થીટા થઈ ગયું કે નહીં ઓકે ચલો cos 3 થીટા નું cos માં સૂત્ર કયું થાય તો કે 43 43 4 cos cube minus 3 cos theta 4 चलो cos theta ની કિંમત 2/3 નો cube 3 into
टू बाय थ्री बड़ी समझन चार चलो बेनो घन आठ त्रणनो घन सत्यावीस अहीं छेद नहीं उड़ाड़ता કેમ નહીં ઉડાડવાનો કારણ કે અહીંયા છેદમાં 27 છે અહીં 27 લાવવા પડશે બરાબર ચલો ગુણાકારની ક્રિયા પહેલા 8 6 32 ભાગ્યા 27 3 2 6 ભાગ્યા 3 32 ભાગ્યા 27 અહીં 27 લાવવા માટે ઉપર નીચે 9 વડે ગુણો 9 6 54 9 3 27 છઠ્ઠો એટલા માટે નથી લખ્યો કે છઠ્ઠો પણ આના જેવો છે એ પણ તમને આવડ્યો છે બરાબર એટલે મે ડાયરેક્ટ કયો લખ્યો છે સાતમો દાખલો sin cos 2 cos inverse 4 by 5 બંને દાખલા તમારે જાતે કરવાના ચલો cos inverse 4 by 5 equal to theta બરાબર માટે cos theta બરાબર કેટલા થઈ જશે 4 by 5 theta belongs to 0 to pi तो शू बनी रकम sin 2 थीटा देखे के नहीं तो sin 2 थीटा नो सूत्र कयो छे पहलो तो के साहब 2 sin थीटा cos थीटा तो के साहब आपरी पास है तो cos ની કિંમત છે sin ની કિંમત ક્યાં છે તો પછી દોરી રાખો સાઈડ માં કાટકોણ ત્રિકોણ આપણને સમજણ પડે એટલા માટે cos थीटा એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ વધ્યું અહીંયા 3 બરાબર એટલે બગડો એમ નો એમ ચલો sin थीटा સામેની બાજુ ભાગ્યા કર્ણ cos थीटा પાસેની બાજુ ભાગ્યા કર્ણ 4 તરી 12 12 2 24 24 છેદમાં 25 તો પડી ગઈ સમજણ ખ્યાલ આવી ગયો ક્લિયર હવે આપણે 8 અને 9 બે દાખલાની ચર્ચા કરીએ 8મો દાખલો છે sin inverse 2/3 equal to theta માટે sin theta બરાબર 2/3 અહીં શરત મૂકી દેવાની theta belongs to -π/2 થી π/2 બોલો ક્લિયર શું બનશે રકમ બોલો તો tan² આ theta છે એટલે theta/2 tan² theta/2 નું તો આપણી પાસે એક જ સૂત્ર છે 1 minus cos theta 1 plus cos theta તો પહેલા તમારી પાસે સાઈડ માં કાટકોણ ત્રિકોણ દોરી દો બરાબર આ theta sin નું સૂત્ર શું આવે સામેની બાજુ ભાગ્યા કર્ણ આવ્યું કે નહીં સામેની બાજુ ભાગ્યા કર્ણ તો તમારી પાસે આ રહ્યું ને cos શોધવા માટે પાસેની બાજુ જોઈએ તમારી પાસે બરાબર તો પાયથાગોરસ લગાવો 3 નો વર્ગ 9 9 માંથી 2 નો વર્ગ 4 જાય 9 માંથી 4 જાય 5 અને એનું વર્ગમૂળ નીકળે 9 તો √5 આવ્યું મૂકો કિંમત ચલો અહીંયા આગળ 1/1 cos થીટા પાસેની બાજુ ભાગ્યા કર્ણ પાછો પાસેની બાજુ ભાગ્યા કર્ણ ચલો ચોકડી ગુણાકાર કરો બંને નો લસાઅ કેન્સલ થઈ જશે 3 માઇનસ रूट फाइव त्रोण एक उत्तरण ऊँचा रूट पांच पाँचो त्रोण एक उत्तरण बत्ता रूट पांच अबे दसमा दौरना नियम प्रमाण है छेद दो समय करण कर ऊपर है तो बच्चे आपने अनुसार दूरी का वो थ्री माइनस रूट फाइव छेद मां थ्री प्लस रूट फाइव चलो अनुसार ने छेद ने सेना बड़े कुनीशुआ बड़े थ्री माइनस रूट फाइव छेद मां ए प्लस बी छे इतने छेद मां ए माइनस बी ना ऊपर है तो 3 माइनस रूट 5 थी गुणी ना हो बड़ी समझन चलो नीचे तुम्हारी पासे a प्लस b a माइनस b पर सूत्र लागे a स्क्वायर माइनस b स्क्वायर a स्क्वायर माइनस b स्क्वायर ऊपर एक नो एक पद बे बार आयो जो એટલે 3 माइनस रूट 5 નો स्क्वायर क्लियर चलो ऊपर इस a माइनस b होल स्क्वायर का सूत्र लगाओ
a square from over now minus 2ab be tari 6 root 5 vatta b square root 5 no work 5 aapne kidu je na to p no work to b cancel barabar chalo niche 3 no work 9 pacho root 5 no work 5 chalo aa 9 ma 5 umero to kitla thase 14 - 6 root 5 chhed ma 9 ma di 5 jay to 4 chalo ansh ma di 2 common kaado a b ahiya udi jase બે કોમન કાઢો પહેલા આ બે કોમન તો 7 માઈનસ 3 રૂટ 5 છેદમાં 2 ગુણ્યા 2 કેન્સલ એટલે તમારો ફાઇનલ આન્સર કેટલો આવ્યો 7 માઈનસ 3 રૂટ 5 અપોન 2 પડી સમજણ નવમો દાખલો sin ઇન્વર્સ 1/2 equal to થીટા માટે sin થીટા કેટલા થશે 1/2 થીટા બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ -π/2 થી π/2 શું થશે રકમ બોલો તો sin 3 નાની જગ્યાએ થીટા આવી ગયો sin 3 થીટા નું સૂત્ર યાદ કરો 34 કેટલું 34 3 sin થીટા -4 sin ³ થીટા 3 चलो sin थीटा की वैल्यू 1/2 4 sin थीटा की वैल्यू 1/2 चलो गुणाकार की क्रिया पहला 3 દુત્યાંશ આ 4 અને આ 1/8 કરો ગુણાકાર બરોબર તો 3/2 -1/2 છે સરખા આવી ગયા 3 માંથી 1 જાય 2/2 જવાબ આવી ગયો a પડી ગઈ સમજણ આ સુધીના દાખલામાં ઓકે ખ્યાલ આવી ગયો